ભાજપ અને કોંગ્રેસ બંને સામે તો પૂછને તને બતાવી દઈશ, અહીં માણસને કઈ ઠોકાઈ દઈશ તને, આટલું ધ્યાન રાખી લે. સીધો સીધો પ્રશ્ન પૂછને ભાઈ, તને સીધો આપું, બાકી મેં અંદર આપી દીધું, પછી તમે અહીંયા ડાયપણગીરી કરે છે શું કરવા. ભાજપ અને કોંગ્રેસ બંને સામે તો પૂછને તને બતાવી દઈશ, અહીં માણસને કઈ ઠોકાઈ દઈશ તને, આટલું ધ્યાન રાખી લે. સીધો સીધો પ્રશ્ન પૂછને ભાઈ, તને સીધો આપું, બાકી મેં અંદર આપી દીધું, પછી તમે અહીંયા ડાયપણગીરી કરે છે શું કરવા. વડોદરાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ દ્વારા ધમકી આપવામાં આવી હતી પત્રકારમાં, જેના ઘેરા પ્રત્યાઘાતો કચ્છમાં પણ પડ્યા છે. ગુજરાત મીડિયા એસોસિએશનના કચ્છ એકમ દ્વારા ઘટનાના મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર કુલદીપસિંહ ઝાલાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. વડોદરાના પત્રકારને ધારાસભ્યએ આપેલી ધમકીના વિરોધમાં આજે ગુજરાત મીડિયા એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સીઠની સૂચનાથી ભુજ તેમજ મુંદ્રા, નલિયા, દયાપરા, ગાંધીધામ, અંજાર ખાતે પત્રકાર મિત્રો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ ઘટનાને વખોડવામાં આવી હતી. ભુજ ખાતે આવેદનપત્ર આપતી વખતે કૌશિક છાયા, નવીન મહેતા, રાજુભાઈ ઠક્કર, મિત ગોહિલ, અયાઝભાઈ સિદ્દીક, પરેશ રાજગોર, મેહુલ સોલંકી, કરણ ઠક્કર, સંજય ઉપાધ્યાય, કરણ વાઘેલા, લાલજી કબીરા, ઋતુરાજ જોશી સહિતના જોડાયા હતા. આવી ઘટનાઓ ફરીવાર ન બને તે દિશામાં કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ગુજરાત મીડિયા એસોસિએશન દ્વારા આજે વડોદરાનો જે બનાવ બન્યો એ સંદર્ભે પોતે આક્રોશ વ્યક્ત કરીને આજે પત્રકારોએ કલેક્ટર કચેરીમાં આવીને આવેદનપત્ર આપી પોતે રજૂઆત કરી છે. કોઈ પણ વ્યક્તિને પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર હોય છે, પણ એની એક ભાષાકીય લિમિટ હોય છે અને એને કોઈ ધમકાવવાની વાત આવતી હોતી નથી. પોતે કોઈ પણ પત્રકાર કોઈ પણ નેતાઓને પૂછે કે ગમે તેને પૂછે, પણ એનો જવાબ એને જે આપવો એ આપે અને ના આપવો તો ના આપી શકે, એ સ્વતંત્રતા છે. પરંતુ એને થ્રેટિંગ કરવું, એને ધમકી દેવી એ બહુ આ સમયમાં બહુ દુઃખદ છે. પત્રકારોએ પણ એ બાબતે બહુ જ ગંભીરતાથી આને લીધી છે અને સમગ્ર ગુજરાતમાં એનો વિરોધ ઉઠી રહ્યો છે. એ સંદર્ભમાં કચ્છના પત્રકારોએ પણ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો. વડોદરા ખાતે જે ઘટના બની છે એ મુદ્દે તમે આવેદનપત્ર આપ્યું છે, શું કહેશો? વડોદરામાં જે ઘટના બની છે, પત્રકારને ખુલ્લેઆમ એક ઇન્ટરવ્યૂ બાબત ચાલુ ઇન્ટરવ્યૂમાં ધમકી દેવામાં આવી છે, તે કચ્છના પત્રકારો તે ઘટનાને એકદમ વખોડી રહ્યા છે અને સમગ્ર કચ્છના પત્રકારોએ આજે આવેદનપત્ર કલેક્ટર ઓફિસે આપી અને દુઃખ વ્યક્ત કર્યો છે કે વારંવાર આ પત્રકારોને મારવા કૂટવાની, ધમકીઓ દેવાની ઘટનાઓ બને છે સમગ્ર ગુજરાતમાં. તેના વિરોધમાં સરકારે કાયદાઓ પણ બનાવ્યા છે, પણ તે કાયદાઓની કોઈ પણ જાતની અમલવારી ક્યાંય કરવામાં આવતી નથી. અને જો જોવા જઈએ તો પત્રકાર એટલે મીડિયા જગત એટલે એક ચોથો સ્તંભ છે, છતાં પણ મીડિયાના કર્મચારીઓ પર, પત્રકારો પર વારંવાર આવી દુઃખદ ઘટનાઓ બને છે જે હવે બિલકુલ પણ સાખી લેવામાં નહીં આવે. અને જો સરકાર હવે આ જે ઘટનાઓ બને છે તેના પર કડક કાર્યવાહી કરે અને જે પણ સામાજિક આવા તત્વો છે કે જે પત્રકારો પર વારંવાર હુમલાઓ કરાવે છે કે ધમકીઓ આપે છે તેના પર કડક કાર્યવાહી કરે અને તેના પર પગલાં લેવામાં આવે વહેલી તકે તેવી અમારી માંગ છે. આ ઘટનાઓ હવે ન બને તે માટે અમે અગાઉ આનાથી જલદ કાર્યક્રમો પણ દેવા સક્ષમ છીએ, પણ જો શાંતિપૂર્ણ જે આ ઘટનાઓ થતી બંધ થઈ જાય કે અટકાવવામાં આવે તેવી અમારી માંગ છે. ખાસ કરીને વડોદરાના જે ધારાસભ્ય જે વાત કરી હતી ઠોકી દેવાની, તે એ શું કહેશો? આ જે વસ્તુ છે કે ભાઈ તમે રાજકારણી છો અને તમારી પાસે પાવર છે, સત્તા છે, તો સત્તાનો તમે સદુપયોગ કરો, દુરુપયોગ ન કરો. કેમ કે જો તમે રાજકારણી છો, તમારી પાસે પોલિટિકલ પાવર છે, તો મીડિયા જે ભારતના સંવિધાન પ્રમાણે ચોથો સ્તંભ છે તો એ પણ કોઈ નબળી શક્તિ નથી. જ્યારે પત્રકારો અને મીડિયા જગત એક થશે અને જો આ વસ્તુને રોકવામાં નહીં આવે તો મીડિયા પણ પોતાનો પાવર દેખાડી અને આગળના જલદ કાર્યક્રમો યોજશે. તમે પણ અમિત ઠાકોર સાથે છો? ના, અમિત ઠાકોર સાથે રહેવાનું કારણ છે સાહેબ કે એમણે મીડિયા જગતને સપોર્ટ કર્યો છે અને તે પત્રકારોને પૂરી રીતે, પત્રકારોની જે આ દુઃખદ ઘટનાઓ બને છે તેનાથી સંમત છે, તો અમે એમની સાથે જ રહેશું અને એ પણ અમારી સાથે રહેશે એવું અમે ઈચ્છીએ.